ને મિત્રો, મજામાં મિત્રો, આપણે જીપીએસસી ડિવાઇસોની જે હમણાં પરીક્ષા ગઈ અને એમાં મેથ્સના જે સમ પૂછાયેલા છે એમાં નજર કરીએ છીએ અને જોઈએ છીએ કે કેવું આપણને આવડે છે. તો મને ખાતરી છે કે જે લોકોએ બધા વિડીયોઝ જોયા હશે તો આવા સમ ઘણીવાર પૂછાણા છે, ટેટ ટાટમાં પણ આવેલા, તો આ પ્રશ્નોના જવાબ તમને આવડી ગયા હશે. તો આગલા વિડીયોઝ હજી પણ ન જોયા હોય તો જરૂર જોઈ લેજો, કારણ કે દરેકમાં એક નાનકડી વાત છુપાયેલી હોય છે અને એ આપણે શીખી લેશું. જેમ કે પ્રશ્ન આવે છે કે નીચે આપેલ પાઈ ડાયાગ્રામ, એટલે કે આ પાઈ ચાર્ટ કહેવાય, તો એમાં એક કુટુંબની વિવિધ ક્ષેત્રોમાં ખર્ચની વાર્ષિક ટકાવારી દર્શાવે છે. તો આકૃતિનો અભ્યાસ કરીને પ્રશ્નોના જવાબ આપો. મિત્રો, અહીંયા એક ગોળાકાર હોય અને એમાં પાર્ટ છે આ બધા, તો અહીંયા તમે ડાર્ક ને આછો ને એવું બધું એ લોકો દર્શાવે, તો અહીંયા આપણે મેં ડાયરેક્ટ જ કે ભાઈ આ છે આખો ટોટલ ખર્ચનો આ પાઈ ડાયાગ્રામ છે, અને એમાં બતાવ્યું પણ છે કે ભાઈ અન્ય ખર્ચ તો ભાઈ અહીંયા જો લખ્યા છે 19%, આ તો કે 4% મનોરંજન છે, 11% ટેકનોલોજીમાં ખર્ચ છે, 15% છે એક કપડાની અંદર છે, 51% છે ખાદ્ય સામગ્રી, એટલે આ રીતે ખર્ચ બતાવ્યો છે. એટલે મિત્રો, હવે આના પ્રશ્નો છે ને એટલા બધા ઇઝી હોય છે કે માત્ર તમે જોશો તો સમજાઈ જ જશે. જેમ કે જો કુટુંબનું કુલ વાર્ષિક બજેટ 2 લાખ હોય તો ખાદ્ય સામગ્રી પર વાર્ષિક કેટલો ખર્ચ થયો હશે? હવે વાત એટલી છે કે જે બજેટ છે એ તમને આપી દીધું, મતલબ કે આખે આખું કેટલું છે? 2 લાખ છે. તો ખાદ્ય સામગ્રી પર, એટલે આમાંથી જોવાનું ખાદ્ય સામગ્રી ક્યાંક તો લખી જશે, યસ, તો 51%. તો ખાદ્ય સામગ્રી પર વાર્ષિક કેટલો ખર્ચ થશે, મતલબ કે રૂપિયામાં જવાબ જોઈએ છે. હવે તમને એમને નહીં આવડે કે ભાઈ જો આખે આખું 2 લાખ હોય તો એને તમારે 51% ગણવાના છે. મિત્રો, મોઢે પણ ગણી શકાય, પણ જે લોકો નવા છે એમના માટે પહેલાં જોઈ લે કે 2 લાખના 51% ગણવા એટલે શું. તો આપણે 2 લાખ લખી પછી ગુણ્યા 51 કરવાના, ટકા નહીં લખવાના, છેદમાં 100 મૂકી દેવાના, રાઈટ? તો જુઓ જોઈએ, આવડી ગયા. હવે 51 2 તો 102 અને 3 ભીંડા, તો આવું ક્યાં આપ્યું છે? જરૂર આપ્યું છે. મિત્રો, તમે કહેશો આ મોઢે કેવી રીતે કરાય? સાવ સિમ્પલ. જો મિત્રો, કોઈ પણ ના 50% કરવાને એટલે અડધા કરવા, એટલે પહેલાં આપણે 51% છે ને એટલે 50% મનમાં જ વિચારી લે, એટલે તમે 2 લાખના મનમાં વિચારી લીજો અડધા શું થાય, તમે તરત 1 લાખ. હવે કોઈનો 1% ગોતવો એટલે શું? તો જો 100 100માંથી 1માં આવું એના જેવું, એટલે કે કોઈનો 1% એટલે શું? 2 મીંડા કાઢી નાખો. જેમ કે આના 2 મીંડા કાઢી નાખો એટલે 2000, તો આપણને 1 લાખ એ હતો અને 2000, તો એ રીતે સીધે સીધું પણ તમે કરી શકો છો. હવે આ પ્રકારના જ્યારે દાખલા પૂછાવે ને ત્યારે આ ચાર્ટમાં સમજવાથી ફાયદો એ થાય કે આવા 2 3 પૂછી લીધા હોય અને 2 3માં આવા ફટાફટ જવાબ આપી શકો, એટલે એમ લાગે કે આ તો બહુ લાંબો દાખલો છે, પણ એની સાથે 3 માર્ક પણ મળી રહ્યા છે એવું વિચારવાનું. તો એક માત્ર સમજણમાં લઈ લો. હવે આ જ દાખલો ધારો કે એમ કીધું કે ટેકનોલોજીમાં એને કેટલો ખર્ચ થયો હોત, તો તરત તમે વિચારો કે 2 લાખના પહેલાં 10% ગોતો, તો તમે તરત કહેશો કે કેટલા થાય? તો કે 1 મીંડું કાઢી નાખો, રાઈટ? તો તરત ને તરત આ મીંડું કાઢી નાખો અને તરત કહી દેશો સર કે 20,000 થઈ. બીજું 1%, તો પાછા 2,000, તો 22,000. તો આવું કંઈક કે તમે ડાયરેક્ટ કરી શકો છો, ગણતરી મોઢે પણ કરી શકો છો. તો ઇઝ ઇટ ઓકે? ચલો જોઈએ, આના આધારિત જ એક બીજો ક્વેશ્ચન હશે, એ પણ તમને આવડી જશે. મિત્રો, પછીનો પ્રશ્ન પણ બહુ ફાઇન છે કે જો મનોરંજન ખર્ચ 50% જેટલો ઘટાડવામાં આવે તથા તે પૈકી બચેલી રકમમાંથી ટેકનોલોજીના નવા સાધનો ખરીદવામાં આવે તો ટેકનોલોજી ક્ષેત્રની નવી વાર્ષિક ટકાવારી કેટલી થશે? મિત્રો, તમે ધ્યાનપૂર્વક જુઓ ને, મસ્ત પ્રશ્ન છે, અને થોડા ગભરાઈ જાવ કે આમાં 50% કેમ ને, વળી પાછી રકમ બચી છે હવે ટેકનોલોજીમાં ઉમેરવાની છે ને, પછી એની પાછી નવી વાર્ષિક ટકાવારી. મિત્રો, કંઈ કરવાનું નથી, સીધે સીધું કે ભાઈ મનોરંજન છે ખર્ચ 50% છે, ટ્રાય કરવી છે તો વિડીયો સ્ટોપ કરો ને જરા ટ્રાય કરો. ઓકે, તો મિત્રો તમે ટ્રાય કરી હશે અને જવાબ પણ મળી જ ગયો હશે, પણ મસ્ત પ્રશ્ન એટલે છે કે મનોરંજન ખર્ચ તમને ટકામાં આપ્યો છે, એના 50% કરવા. હવે તમને કહો 4% હોય, એના 50% શું થઈ જાય? 2% થાય. હવે પ્રશ્ન સમજો કે એટલા એ શું કર્યું છે, એટલો ઘટાડો, એટલે બરાબર 2% વાપરે છે ને 2% એમાંથી વધ્યા, એ શું કરે છે? બાકીની બીજી રકમ છે ને એ ટેકનોલોજીના નવા સાધનો, મતલબ કે આમાં એડ કરે છે. અને પછી પ્રશ્ન એમ નથી પૂછ્યો કેટલા રૂપિયા એને મળી રહ્યા છે, એવો ને પ્રશ્ન એવો છે કે તો ટેકનોલોજી ક્ષેત્રની નવી વાર્ષિક ટકાવારી, તો અત્યારે 11% ટકાવારી છે, તો સ્વાભાવિક છે 2% જે ઘટ્યા એ આમાં એડ થઈ જાય, તો હવે કેટલા થઈ જાય? તો કે 13%.
જો એને પ્રશ્ન રૂપિયામાં પૂછો તો આપણે શોધવું પડે, પણ એવું પૂછ્યું નથી પાછી નવી વાર્ષિક ટકાવારી, તો એવો જવાબ છે જરૂર છે. તો મિત્રો કેટલો સહેલો છે, તો માત્ર સમજણમાં લ્યો અને જવાબ મળી જાય, પણ મસ્ત પ્રશ્ન છે અને તમને બધાને આવડી ગયો હશે. જોઈએ નેક્સ્ટ. મિત્રો આ પ્રશ્ન પણ બહુ ફાઇન છે અને સહેલો પણ છે. જો પ્રશ્ન આવો છે કે જો વાર્ષિક બજેટ રૂપિયા 360,000 કરવામાં આવે, મતલબ કે આપણું જે આખે આખું બજેટ છે 360,000, તથા અન્ય ખર્ચ 30% જેટલો ઘટાડવામાં આવે, અન્ય ખર્ચ ક્યાં છે, આ રહ્યું એ છે, એ 30% ઘટાડે છે, તો જે અન્ય ખર્ચ છે એ કેટલો થશે? તો 30% ઘટાડવાની વાત છે મિત્રો. પહેલાં તો આપણને એ ખબર હોય છે કે 19% અન્ય ખર્ચ કેટલો છે, તો તમને ખબર છે કે 360,000 છે બરાબર, એના તમે જો 19% ગણો, 19% એટલે તમને ખબર 19 ના છેદમાં 100, તો આ જે જવાબ આવશે ને એ અન્ય ખર્ચ થતો હશે. આટલું ક્લિયર? એટલે અન્ય ખર્ચ આટલો છે માની જ લ્યો અત્યારે બરાબર, સાથે જ બધું કરીએ. હવે 30% ઘટાડો તો અન્ય ખર્ચ કેટલો થાય? ફરીથી આટલું ઘટાડવાનું છે, મતલબ કે 100 રૂપિયા હોય એમાં 30% ઘટાડો એટલે વધે કેટલા? તો કે 70. તો બીજી રીતે એમ કામ કરી કે આના 70% સીધા ગોતી લઈ, તો સીધો જવાબ મળે કે નહીં જોજે. હા, તો જેટલા ઘટાડવાના છે બરાબર, તો વધે કેટલા એવો પ્રશ્ન છે, તો જેટલા 30% છે તો આપણે 70% સીધા ગોતી લઈ, તો સીધે સીધું મળી જાય. તો આવું સ્માર્ટ વર્ક કરવાનું, કારણ કે એટલા ઘટાડો છો અને પ્રશ્ન એમ નથી કેટલા ઘટા, એમ નહીં, અન્ય એટલે બાકી કેટલા વધ્યા એવો પ્રશ્ન છે. એટલે 70, જો એમ કીધું કે 30% ઘટાડી છે તો કેટલા ઘટાડ્યા, તો કોઈ સીધા 30% આપણે ગોતત, તો અહીંયા આપણે સીધા શું નાખીશું, 70%, ટકા એટલે પાછા છેદમાં શું આવશે, 100. લ્યો કામ પતી ગયું. તો આ જવાબ છે, જવાબ છે. ફરીથી એક મિનિટ ઉગ્યું, આ 1, 2 અને 3 મીંડા, 1, 2 અને 3 મીંડા, તો 360 વધ્યા છે. ઓકે, બીજું 19 સત્તા, તો પ્રોબ્લેમ થઈ ગયો, 19 સત્તા તો સાહેબ મોઢે આવડતા નથી. મિત્રો એમાંય સ્માર્ટ વર્ક કરો, જો 19 નથી આવડતું, કારણ કે 20 તો આવડે ને, તો 20 × 7 એટલે 7 × 2 = 14 એટલે 140 છે. 140માંથી 7 ઓછા કરી નાખવા છે એટલે તમે તરત કહેશો કે 133 બરાબર. તો આવી કંઈક વાત, મોઢે ના આવડે તો કંઈ વાંધો નહીં, પણ થોડુંક આમ આઈડિયા, અથવા 7 નવા 63 અને 70માં ઉમેરી દઉં જે રીતે ફાવે. હવે આપણે શું કરશું, 133 ને 36 વડે પછી આ મીંડું આપણે જે આ છે બાકી એ આપણે ઉમેરી દેશું. તો આ 133 × બરાબર 36 કરવાના છે, આ રી એ 360 × 19 × 7, તો આપણે આ ગુણાકાર કરવાનો છે. બસ એ જવાબ જોઈએ. અહીંયા આપણે 3 તેરી 9, 3 તેરી 9, 1 તેરી 3, 6 તેરી 18, 1 6 તેરી 18 ને 19 7, પતી ગયું, 8 9 9 18 10 17 ને 4788, પણ આ મીંડું બાકી છે, 47,880 એવું ક્યાંય છે. યસ, 47,880. તો મિત્રો મજા આવી, તો મિત્રો આ મજા આવે એવું છે જ, અને એટલે તો બધાના માર્ક્સ મળી ગયા છે, સાચા પણ પડ્યા છે. મિત્રો આવું ક્યારેય પણ પૂછાય તો હવે તમારા માટે ઇઝી છે, કારણ કે જે પૂછ્યું, કપડાનું પૂછ્યું તો કપડા, ખાદ્ય સામગ્રીનું કીધું તો એ ટોટલ ખર્ચ છે, એ કંઈ આપ્યો હોય, તમને આ પણ આપ્યું હોય ને એના આધારે ટોટલ ખર્ચ એવું પણ મળી શકે, કારણ કે ટકાવારીનું અનુસંધાન છે અને આ સળંગ જે આખી વાત છે, મતલબ સમગ્રતાની વાત છે, એનું અનુસંધાન તમે પકડો, જવાબ મળે મળે અને મળે. તો મિત્રો મજા આવી, તો એક આકૃતિ શીખવાથી તમને 3 ગુણ મળી રહ્યા છે. તો આવું પૂછાયેલું, હમણાં જ પૂછાયેલું, ફરી પણ પૂછાઈ શકે છે. તો બસ તમારી કોમેન્ટ્સની રાહ સાથે બધાને જોડતા રહો. ઘણા લોકો મતલબ કે 100માંથી 40 જણા તો ખાલી એમને વિડીયો જોઈએ છે, સબસ્ક્રાઈબ હજુ કર્યું નથી, દેટ મીન્સ એને કેટલા બધા વિડીયો જોવાના રહી જતા હશે. તો મિત્રો બસ 2-5-7 મિનિટના વિડીયો હોય છે, બહુ નાના નાના હોય છે, જોવા માંડો, મોજ પડે ત્યારે જુઓ, જ્યારે પણ ફ્રી હોય ત્યારે જુઓ, તો મને લાગે છે કે તમે આગળ હશો હશો ને હશો. વિશ યુ ઓલ ધ બેસ્ટ, આવજો કોમેન્ટ્સની રાહ સાથે.